રાજકોટ મોરબી રોડ પર સોસાયટીની શેરી બંધ કરતા હોબાળો જોવા મળ્યો છે અમરનાથ વન સોસાયટીની શેરીને બંધ કરાતા વિવાદ સર્જાયો છે ત્યારે રાજકીય વગના આધારે પ્લાન પાસ કરાવવાના આક્ષેપ થયા છે બિલ્ડર દ્વારા ધાકધંકપી આપતી હોવાનો આક્ષેપ ઉઠ્યા છે તેમાં સોસાયટીના ચોવીસ જેટલા પરિવારો રોડ પર ઉતર્યા તેમજ યોગ્ય નિર્ણય નહીં આવે તો આંદોલનની ચીમકી અપાઈ છે રાજકોટ મોરબી રોડ ઉપર આવેલી અમરનાથ સોસાયટીના લોકો છે તે રોડ ઉપર ભેગા થયા છે શા કારણે ભેગા થયા છે તેમની જોડે જ વાત કરવાની કોશિશ કરીશું બાજી શું કહેશો શું વિરોધ છે અને કેમ ભેગું થવું પડ્યું અહીંયા બંધસીરી કરે છે અમે આવ્યા છીએ દેશમાંથી અને મકાન અહીંયા લીધું છે તો અમારે હવે આ અમે ગેઠા માણસ છીએ અમારે દેવ દર્શન કરવા જવા જોઈએ અમારા છોકરાને અહીંયા રમાડવા જોઈએ ઓરું ઓરું થવું જોઈએ અમારે ત્યાં જવું

આખી સળંગ લાંબી મોટી શેરી છે એમાં અડધો કટકો સામેની સાઈડ અડધો કટકો સામેની સાઈડ તો પણ વચ્ચે સોસાયટી બનાવે છે બિલ્ડર લોકો એને શેરી બંધ ઈ લોકો કરે છે બિલ્ડર લોકો તમારી શું માંગ છે અમારી માંગ છે કે શેરી બંધ ન થવી જોઈએ કારણ કે કાયદાકીય રીતે જોઈએ તો અમારી પાસે જે જૂની ફાઇલ છે પ્રિન્ટ છે એમાં લીગલી રીતે શેરી ખુલ્લી છે આગળની શેરી જે સત્યમ પાર્કને અમરનાથ બે શેરી વચ્ચે જે જોઈન્ટ છે ત્યાંથી શેરી લીગલી સત્યમ પાર્કની શેરી બંધ થાય છે પણ અમરનાથની શેરી ક્યાંય બંધ થતી નથી અને અમરનાથ જે શેરી છે એની વચ્ચે વચ્ચનનો કટકો જ એ લોકોએ ટાઇટલ કર્યો છે તો વટલો કેવી રીતે ટાઇટલ થાય અને નાનકડો કટકો કેવી રીતે ટાઇટલ થાય એ રાજકારણવાળાના પ્રેશરના લીધે જ કટકો ટાઇટલ થયો હોય ને કે પૈસાના જોર ઉપર થયો હોય હવે એ અમારે સમજવાનું છે તમે કઈ અરજી કરેલી છે અધિકારી દ્વારા શું કહેવામાં આવ્યું અમે ચાર જગ્યાએ અરજી કરી છે કમિશનરે કલેક્ટરે ટાઉનશીપ અને ધારાસભ્યએ ચાર જગ્યાએ અરજી કરેલી છે પણ એક જગ્યાએથી પણ એ કોઈ પણ વ્યક્તિ સરકારનું વ્યક્તિ અહીં જોવા આવ્યું નથી કે શું મામલો છે અને શું વાત છે હવે તમારી માંગ શું છે અમારી માંગ એટલી જ છે કે શેરી બંધ ન થાવી જોઈએ બસ હજી પણ તમારી અરજીનો નિકાલ કરવામાં નહીં આવે તો આગામી પગલામાં તમે શું કરશો અમે આંદોલન કરશું પણ શેરી બંધ નહીં થવા દે

અને અમે ઘણી અરજીઓ કરેલ છે કે શેરી બંધ કરવા ના પાડેલી છે તો ઈ લોકો બંધ કરવા માંગે છે શેરી ધાપ ધમકી આપે છે અમને જેમ આવે અમને બોલી જાય છે બિલ્ડરો આવે છે ને અમને ધાપ ધમકી આપી જાય છે નામ શું દીપકભાઈ અને મહેશભાઈ રૈયાણી મહેશભાઈ રૈયાણીએ કાલ આવીને કીધેલું હતું કે અમે તો અમારો પ્લાન છે ને અહીંયા અહીંયા કરીને જ રહેશું ન તો તમને બધાને તમે માનો તો ઠીક છે ન માનો તો ઠીક છે નતર અમે સો સો નંબર ઉપર ફોન કરી અને પોલીસવાળાને બોલાવી અને બધાને અહીંથી મોકલી દેશું અને જેન્ટ્સ લોકોને કાલે પોલીસવાળા લઈ પણ ગયા હતા અને દીપકભાઈ રૈયાણી પાંચ વર્ષ પહેલાં હાર્ડવેરનું ધંધો કરતા હતા તો આ કૌભાંડ કરી કરીને તો એ પૈસાવાળા થયા અને આવી રીતે ગરીબ માણસોના ઘર આગળ કૌભાંડ કરવાના ખાસ કરીને અહીંયા પુરુષો છે તે આપણી જોડે જોડાયા છે તેમની જોડે વાત કરવાની કોશિશ કરીશું કાકા શું સમગ્ર બનાવશું છે પહેલા તો આ શેરી અન્ડ્રગેલી બંધ કરે છે આખી અમરનાથ સોયટી હતી એને પાછી ખેંચી એને એક જાતનું ગૌભાંડ કર્યું છે સ્ટાટલ કર્યું અને બીજા જે આજની તારીખે મકાન ઊભા છે એ આ લોકોને એનો શીખ કેમ આપી પેલો પ્રશ્ન તો એ થાય એટલે મકાન ઉભા છે બીજા મકાન એને રિઝર્વેશનમાં નાખી દીધા મંદિર રિઝવેશનમાં નાખી દીધું અને મેન વસ્તુ હોય તો આ લોકોને એન ઓ આ બધી કેમ આપી પછી આ જે શેરી બંધ કરે છે તો અમરનાથ આખી આખી શેરી એક છે એમાંથી વૈચમાંથી કટકો કરી અને એ બંધ કરી અને આ લોકોને હાલીને જવું ક્યાં અમારે જે કંઈ જવું તો પછી અમારી લાઇટ લાઈટ અહીંથી આવે છે ગેસનું કનેક્શન અહીંથી આવે છે પાણીની લાઇન અહીંથી આવે છે ભૂગર્ભ ગટરાય છે અને વરસાદી પાણીનો ઢાર પણ એ બાજુ છે આ રોડ જોઈને આ મુંદાહુરા કરે ને ઢાર આમ આપે તો એ પ્રોબ્લેમ બીજાના બીજાના મકાન અંદર ઘરી જાય આની ઉપર ડામર ચડે તો અને અહીંયા ચોવીસ વર્ષ તો રહી છે અહીંયા વેરા ભરી છે એમપેમ ફી ભરેલા મકાન છે બર આ લોકો એનઓસી કેમ આપતી નખા પડતી અને કેટલા મકાન છે અને કેટલા લોકોનો વસવાટ છે ચોવીસ ચોવીસ મકાન છે અત્યારે હાલમાં બીજા પ્લોટ પડ્યા છે બર અને હામીના ભાગમાં આવેલી બીજી અડધો કટકો એમાં એટલા જ મકાન એ છે અમારા અંદાજ પ્રમાણે બર બે કટકા કરી નાખ્યા ને આ બાજુની શેરીને હાલવાનો પ્રશ્ન મેન થઈ ગયો કે હાલીને જવું ક્યાં બંધ કરી તો હવે તમારી માંગ શું છે જેમ બને તો આ શેરી બંધ ન થવી જોઈએ બર અને ડમદાટી આવીને મારી જાય ગમે રિવોલો કાઢી જાય બર લેન્ડ ગ્રેબિંગના કેસ કરી તો હું લેન્ડ ગ્રેબિંગ અમે કાંઈ કબજા કર્યા છે તો હવે તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી પગલામાં આપ શું કરશો અનશન ઉપર ઉતરશું બધા ભેગા થઈને બર અને જેટલું બનાવતા પ્રયત્ન કરીએ છીએ આ ગાંધી સરકાર છે ભાઈ બેરી રીતના કરીને અમરનાથ સોસાયટીના લોકો છે તે ખૂબ જ ઉગ્ર છે કારણ કે આ જે રીતના વાહેના દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે શેરી છે તે હાલવાનો એક જ રસ્તો છે તે શેરી છે તે બંધ કરવાના કારણે લોકો છે તે ખૂબ જ ઉગ્ર થયા હતા અને શેરી ન બંધ કરવાના કારણે થઈને અનેક અરજીઓ કરવા છતાં પણ અધિકારીઓએ જવાબ ન આપ્યા હોવાનું પણ આ જણાવ્યું છે શેરી બંધ થવાના કારણે અનેક પરિવાર છે તે હાલવા માટે પ્રોબ્લેમ થાય અને હવે પણ જો હજી પણ અધિકારીઓ છે તે આ નિકાલને લઈ આવે તો ઉગ્ર આંદોલન ની પણ પરિવારજનો દ્વારા છે તે ચીમકી આપવામાં આવી છે કેમેરામેન મેરામ સોલંકી સાથે વિકાસ ચૌહાણ કે ટીવી ગુજરાતી